विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आपनु स्वागत छे। अगाउना वीडियो में आपने कंपनी ना फायदा विषय चर्चा करेली। मित्रों, फायदानी साथे कंपनी नी अमुक मर्यादाओ के गैरफायदाओ पण जोवा मळे छे। आजे आपणे कंपनीनी मर्यादाओ विषे चर्चा करीशुं। सौथी पहला एक नंबरनी मर्यादा छे लांबी अने खर्चाळ स्थापना विधि। मित्रों, वैयक्तिक मालिकी अने भागीदारीनी सरखामणीमां कंपनीनी स्थापना विधि लांबी, जटिल अने खर्चाळ छे। बराबर याद राखजो मित्रों, लांबी पण छे, जटिल पण छे अने खर्चाळ पण छे। जटिल शा माटे, लांबी शा माटे? कंपनी नी स्थापना करिए त्यारे नोंधणीनुं प्रमाणपत्र मेळवुं पड़े छे। हवे नोंधणीनुं प्रमाणपत्र मेळवा माटे जुदा जुदा दस्तावेजो जेवा के आवेदनपत्र, नियमनपत्र जेवा दस्तावेजो तैयार करवा पड़े अने रजिस्ट्रार समक्ष रजू करवा पड़े छे। तो ए करवा माटेनो समयगाळो वधु जोईए छे। एनी साथे साथे आ दस्तावेजो तैयार करवा माटे निष्णातोनी सेवा लेवी पड़े, एक्सपर्टनी सलाह लेवी पड़े, सेवा लेवी पड़े। हवे एक्सपर्टनी जे आपणे सेवा लईए तेनी सामे शुं चूकववुं पड़े? वधारे फी चूकवी पड़े छे। અને વધારે ફી ચૂકવવી પડે એટલે ખર્ચાળ છે। રજિસ્ટ્રારને નોંધણી કરાવીએ આપણે આ દસ્તાવેજો તો એની પણ ફી ચૂકવવી પડે, એટલે જુદા જુદા ખર્ચ થાય છે। એટલે કંપનીની સ્થાપના વિધિ લાંબી અને ખર્ચાળ જોવા મળે છે। બીજો ગેરફાયદો એ છે, એ મર્યાદા જોવા મળે છે કે ધારાકીય નિયંત્રણ। ધારાકીય નિયંત્રણ એટલે કાયદાકીય નિયંત્રણ। આપણે કોઈપણ કંપની અસ્તિત્વમાં શેના આધારે આવે છે? कंपनी कायदा द्वारा ज अस्तित्व में आए। आप व्याख्या में जोयेलू के कंपनी ए कायदा द्वारा अस्तित्व में आए। कंपनी सर्जन कायदा द्वारा थाय, कंपनी व्याख्या में अपने जोयेलू छे। तो कंपनी कायदा थी अस्तित्व में आए। कंपनीए तेनी हयाती दरमियान कंपनी धारा नी जे कई जोगवाईओ होय ए तमाम जोगवाईओनु पालन करवो पड़े छे। धारा की जोगवाई प्रमाणे कंपनीए नियमित समय पत्रको, अहेवालो, हिसाबो तैयार करी कंपनी रजिस्ट्रार ने मोकलवा पड़े। एटले आ कायदो छे कि कायदा प्रमाणे समयांतरे जे नियमित समय अने पत्रको तैयार करवा पड़े कंपनीए, अहेवालो तैयार करवा पड़े अने हिसाबो तैयार करी कंपनी रजिस्ट्रार ने मोकलवा पड़े। आ कायदाने आधीन कंपनी माटे सेबीनो एक कायदो पण छे अने सेबीनी जुदी जुदी जोगवाईओनुं पालन करवुं पड़े। सेबी एटले SEBI, एनुं फूल फॉर्म थाय सिक्योरिटी एंड एक्सचेंज बोर्ड ऑफ इंडिया। एटले एना जे कायदाओ जे छे एनी जोगवाईओ छे एनुं पण पालन कंपनीए करवुं जोईए। एटले धारकीय नियंत्रणो कंपनीमां वधारे छे। त्रीजी मर्यादा अथवा तो गैरफायदो, वहीवटी खर्चमां वधारो। શા માટે વહીવટી ખર્ચમાં વધારો જોવા મળે છે? કારણ કંપનીમાં કોની સેવા લેવી પડે છે? નિષ્ણાતોની સેવા લેવી પડે। હવે નિષ્ણાતોની આપણે સેવા લઈએ તો નિષ્ણાતોની સેવા આપણે લઈએ તો નિષ્ણાતોને ઊંચી ફી ચૂકવવી પડે। કંપનીનો વહીવટ કરવો હોય તો અધિકારીઓ, વિશિષ્ટ અધિકારીઓની નિમણૂક કરી એમને આકર્ષક ઊંચા પગારો ચૂકવવો પડે। નિષ્ણાતોની સેવા લઈએ તો ઊંચી ફી, વિશિષ્ટ અધિકારીઓને આકર્ષક પગાર ચૂકવવો પડે અને કંપનીએ હરીફાઈમાં ટકી રહેવું હોય તો નવી નવી પેદાશો માટે રિસર્ચ કરવું પડે, સંશોધન કરવું પડે, તો સંશોધનના પણ ખર્ચ થતા જોવા મળે છે। એટલે કંપનીનો વહીવટી ખર્ચ કેવો હોય છે? વધારે। ત્યાર પછી ચોથી મર્યાદા છે આપખુદશાહી વહીવટ। કેમ આપખુદશાહી વહીવટ કંપનીમાં જોવા મળે છે, એનું કારણ શું? આપખુદશાહી, આપખુદશાહી આપણે જે મેનેજમેન્ટ કરતી હોય, બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે સંચાલન, પોતાની ઈચ્છા પ્રમાણે વહીવટ કરે છે। આપખુદશાહી કાયદા દ્વારા સભ્યોને ઘણા બધા હક્કો આપવામાં આવેલા હોય, સભ્યો એટલે શેરહોલ્ડરોને,
શેરહોલ્ડરનું હિતનું રક્ષણ થાય એના માટે કાયદાએ ઘણા બધા હકો આપેલા છે, પણ એ હકો અથવા તો સત્તા માત્ર કંપનીમાં નામની જ ભોગવે છે શેરહોલ્ડરો, એમનું કંઈ ઉપજતું નથી. કારણ કંપનીમાં શેરડીટ મતાધિકાર છે, કંપનીમાં મત આપવાનો અધિકાર જે મળે છે શેરડીટ, જેની પાસે વધારે શેર એ વધારે મત આપી શકે, એટલે શેરડીટ મતાધિકાર હોવાને કારણે કેટલીક વ્યક્તિઓ ભેગી થાય અને જૂથ બનાવે, કેટલીક વ્યક્તિઓ ભેગી થઈને જૂથ બનાવી અને સંચાલન પર કાબૂ મેળવે, વધારે મત થશે, વધારે શેર છે, વધારે શેરવાળી વ્યક્તિઓ જૂથ બનાવે, જૂથ બનાવી અને મેનેજમેન્ટ ઉપર પોતાનો કાબૂ સ્થાપતી હોય છે અને પોતાની ઈચ્છાનો જ અમલ થવા દે, પોતે જે ધારે એ પ્રમાણે સંચાલકો કામ કરે, પોતાની ઈચ્છાનો જ અમલ કરાવે છે, પોતાની ધારણા પ્રમાણેનું જ કામ કરતા જોવા પડે છે. કેટલીક વખત સંચાલક મંડળ પોતે, કારણ કે સભ્યો આવી શકતા નથી, સભ્યો આખા દેશમાં હોય શેરહોલ્ડરો, એ ફક્ત સભામાં જ આવે અને જ્યારે ડિરેક્ટરોની ચૂંટણી હોય ત્યારે એ મત આપતા હોય છે. એટલે સંચાલક મંડળ જે હોય છે કેટલીક વખત કંપનીના નાણાં, મિલકતો અને ખાનગી માહિતીનો પોતાના અંગત હિત અને સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. જે મિલકતો નાણાં હોય ને એ આફુસાઈ વવડનાર પોતાના અંગત હિત માટે ઉપયોગ, કંપનીની મિલકતો હોય એ કંપનીની મિલકતો કેટલીક વખત પોતાના અંગત હિત માટે ઉપયોગ કરે છે. કંપનીની ગાડી હોય તો કંપનીની ગાડી ઘણી વખત પોતાના સામાજિક પ્રસંગોમાં પણ ઉપયોગ કરતા હોય સંચાલકો, એવું પણ બનતું હોય છે. ત્યાર પછી રહસ્યની જાળવણીમાં મુશ્કેલી, નંબર 5, પાંચમો મર્યાદા અથવા તો ગેરફાયદા બરાબર યાદ રાખજો. રહસ્યની જાળવણી મુશ્કેલી, વૈયક્તિક માલિકીમાં રહસ્યની જાળવણી થાય છે કારણ કે એક જ માલિક છે, એટલે ધંધાની ખાનગી બાબતો બહાર કોઈ જાણી શકતું નથી. જ્યારે અહીંયા કંપનીની અંદર રહસ્યની જાળવણી મુશ્કેલી છે, એનું કારણ શું? તો કંપની વર્ષ પૂરું થાય એટલે એના વાર્ષિક હિસાબો તૈયાર કરે અને વાર્ષિક હિસાબો જે તૈયાર કરે એ હિસાબો ફરજિયાત એને ઓડિટ કરાવવા પડે અને ઓડિટ કરાવ્યા પછી એ હિસાબો સભ્યો એટલે શેરહોલ્ડરને મોકલાવવાના હોય છે અને કંપનીના રજિસ્ટ્રારને મોકલવાના હોય છે. હવે એ હિસાબો અંગેની ખાનગી બાબત જે છે એ ઓપન થઈ જશે, રહસ્ય જળવાયા છે નહીં, બધા શેરહોલ્ડરો જાણતા થશે અને એ પાસે કંપની રજિસ્ટ્રારને મોકલવામાં આવે છે. કાયદા અનુસાર બીજી કેટલીક બાબતો છે, જેવી કે ડિબેન્ચર પરત, ઉસીના નાણાં લીધેલા કંપનીએ ડિબેન્ચર બહાર પાડીને શેરમૂડી મેળવેલી હોય તો એ પાછી આપવાની હોય, બોનસ શેરને લગતી બાબતો પ્રસિદ્ધ કરવી પડે, જાહેર કરવી પડે છે, બોનસ શેરની બાબતો એ પણ જાહેર કરવી, એટલે બધા જાણતા હોય. આથી રહસ્યોની જાળવણી ખૂબ જ મુશ્કેલ છે, શેમાં? કંપનીમાં. રહસ્ય જળવાતું નથી, વૈયક્તિક માલિકીમાં જળવાય છે, કંપનીમાં રહસ્યની જાળવણી કરવી મુશ્કેલ બનતી જોવા મળે છે. ત્યાર પછી છઠ્ઠી મર્યાદા છે, નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ. નીતિ વિષયક નિર્ણયો જે લેવાના હોય કંપનીના એમાં વિલંબ થાય છે, મોડું થાય છે, કેમ? એનું કારણ શું? એનું કારણ, નીતિ વિષયક નિર્ણયો લેવામાં સભ્યોની સંમતિ લેવી પડે છે અને સભ્યોની સંમતિ લેવાની હોય, આખા દેશમાં શેરહોલ્ડરો છે, એ બધા શેરહોલ્ડરોની સંમતિ મેળવવાની થાય એના માટે સામાન્ય સભાનું આયોજન કરવું પડે. શેનું આયોજન કરવું પડે? સામાન્ય સભા બોલાવવી પડે અને સામાન્ય સભા બોલાવવાની હોય તો સભા બોલાવતા પહેલાં સભ્યોને નિશ્ચિત દિવસ પહેલાં સભ્યોને નોટિસ મોકલવી પડે અને જાણ કરવી પડે નોટિસ દ્વારા, જે દિવસે આપણે સભા રાખવાની હોય તો એના માટે સભ્યોને અમુક નિશ્ચિત દિવસ પહેલાં નોટિસ મોકલાવવાની. આખા દેશમાં છે શેરહોલ્ડર, તે બધાને નોટિસ મોકલવી પડે. પછી નોટિસ મળ્યા પછી એ સભાનો દિવસ હોય, સામાન્ય સભાનો, એ દિવસે સભામાં ઠરાવ પસાર કરવો પડે. એમાં સભામાં ઠરાવ પસાર થાય બધા શેરહોલ્ડરની વચ્ચે અને આ બધામાં સમય ઘણો બધો નીકળી જાય. કોઈ પણ નીતિ વિશે એક નિર્ણય લેવો હોય તો નોટિસ આપો, સભા બોલાવો, સભામાં સામાન્ય ઠરાવ પસાર કરો,
तो आ दरेक बाबत में शू थाय समय वधारे जतो रहेतो जोवा मळे एटले निर्णय झड़पथी न लई शकाय। त्यार पछी सातमो पॉइंट छे मित्रों, कंपनीनी मर्यादामां ओछी परिवर्तनशीलता। कंपनीनी परिवर्तनशीलतानुं प्रमाण ओछू छे। शा माटे? वैयक्तिक मालिकनी भागीदारीमां परिवर्तनशीलतानुं तत्व वधारे छे। वैयक्तिक मालिकीमां मालिक इच्छा थाय आजे करियाणानी दुकान शुरू करी होय, धंधो बराबर न चालतो होय, छ महीना सुधी राह जोईए, बार महीना सुधी, पछी એ કરિયાણા દુકાનમાંથી એ ધંધો બદલીને સ્ટેશનરી સ્ટોર્સ કરવો હોય તો કરી શકશે, કારણ કે માલિક એકલો છે એટલે ફ્લેક્સિબિલિટી છે, પરિવર્તનશીલ છે, બદલી શકશે, કોઈને પૂછવું નહીં પડે। જ્યારે અહીંયા કંપની સ્વરૂપમાં કોઈ પણ મહત્ત્વના ફેરફાર કરવા હોય કંપનીમાં, તો એને સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે છે। હવે સામાન્ય સભા, મેં કહ્યું એમ, નોટિસ આપવી પડે, સભા બોલાવવી પડે, ઠરાવ તેમાં ઘણો બધો સમય થાય અને મંજૂરી મળે પણ ખરી ન પણ મળે, એટલે પરિવર્તનશીલતા જોવા મળતી નથી। કેટલાક સંજોગોમાં કેન્દ્ર સરકાર અને અદાલતની પરવાનગી મેળવવી પડે। કેટલીક વખત કોઈ ફેરફાર કરવો હોય કંપનીમાં તો કેન્દ્ર સરકારની અને અદાલતની પરવાનગી મેળવવી પડે છે, એટલે પરિવર્તનશીલતાનું તત્વ કેવું છે ઓછું જોવા મળે છે। ત્યાર પછી મર્યાદા નંબર 8, સંચાલકો કંપની સટ્ટાખોરીને ઉત્તેજન। પોઈન્ટ નોટ ડાઉન, સટ્ટાખોરીને ઉત્તેજન કંપનીની મર્યાદામાં। સંચાલકો કંપનીની ખાનગી માહિતીથી વાકેફ હોય છે। દરેક બાબત તો સૌથી પહેલાં કોને ખબર પડે? સંચાલકોને, જે કંપનીનું સંચાલન કરે છે। દરેક બાબતોથી એ માહિતગાર હોય છે, વાકેફ હોય છે અને એને ખબર છે। જો કંપનીનો નફો વધુ થયો હોય તો એમને ખબર, કંપનીનો નફો ઓછો થયો હોય તો એની ખબર, દરેક બાબતો એને ખબર છે અને એ નફામાંથી ડિવિડન્ડ શેરહોલ્ડરને વેચાય। કંપનીનો નફો વધુ તો વધારે ડિવિડન્ડ, નફો ઓછો તો ઓછું ડિવિડન્ડ, તો એ બાબત કોને ખબર હોય? સંચાલકોને ખબર હોય। તો શેરબજારમાં કૃત્રિમ ફેરફારો સર્જીને સટ્ટાખોરી ઉત્તેજે છે। કોણ? સંચાલકો। કઈ રીતે? દાખલા તરીકે નફો વધુ થયો હોય, ડિવિડન્ડ વધુ, આપણને પહેલાં કોને ખબર હોય? શેરહોલ્ડર, હા, સંચાલકોને। તો સંચાલકો શું કરે? એ ડિવિડન્ડ જાહેર કરતા પહેલાં શેરબજારમાંથી શેર ખરીદી લેશે ઓછા ભાવે। એ ખરીદી લીધા પછી મહિને કે બે મહિને ડિવિડન્ડ વધારે જાહેર કરે, અને ડિવિડન્ડ વધારે જાહેર કરે એટલે આકર્ષણ વધે રોકાણગર, આકર્ષણ વધે એટલે શેરના ભાવ ઉપર જવા મળે, અને ઉપર જવા મળે એટલે સંચાલકો ધીમે ધીમે વેચવા મળે। તો ફાયદો કોને લીધો? સંચાલકો। સટ્ટાખોરી કોને કરી? સંચાલકોએ। નાના રોકાણકારોને આ બાબતો ખબર હોતી નથી, એના આર્થિક હિતને નુકસાન થતું જોવા મળે છે। કેટલીક વાર સમાજને પણ ગેરફાયદા થતા હોય છે કંપનીના કારણે। કેટલીક વખત કામદારો હડતાળ પર જાય એટલે માલિકો શું કરે? તાળા મારી દે કંપનીને, ઉત્પાદન બંધ કરી દે, અને ઉત્પાદન બંધ કરે તો સમાજને શું થાય? જે વસ્તુ મળતી હતી કંપની દ્વારા એ મળતી બંધ થઈ જાય, અને વસ્તુ ન મળે તો સમાજને એનું ભોગવવું પડે, સમયસર વસ્તુ મળતી નથી। કેટલીક વખત માનવી કરતાં મૂડીને મહત્ત્વ વધારે કંપનીમાં હોય છે, વધારે મૂડી રોકવાવાળો વધારે શેર મેળવી જાય છે, અને કેટલીક વખત ઇજારાશાહીના દૂષણ ઉપરાવે છે કંપનીમાં, ઇજારાશાહી પણ ઊભી થતી જોવા મળે છે, જેથી સમાજમાં આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થાય છે। એક વર્ગને